ભુજ તાલુકાના નાગર રોડ પરથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક જી આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તે સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમિયાન આજરોજ એલસીબી સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભુજથી નાગોર ગામ તરફ ખારીનદીનથી આગળ પુલિયા તરફ નાગોર ગામ નજીક જવાના રસ્તે એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કંતારના કોથળામાં કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને જતો હતો ત્યારે તે ઇસમને રોકીને તેનું નામઠામ પૂછતા તે પોતે ઉમરશા મામતશા ફકીર ઉંમર વર્ષ 21 રહે દુધઈ અંજારનું જણાવ્યું હતું. ત્યારે ઇસમની તપાસ કરતા તેના કબજામાંથી એક હાથ બનાવટની દેશી બંદૂક રૂપિયા 1000 વાળી મળી આવી હતી. તેમજ દેશી બનાવટની બંદૂક પાસે રાખવા અંગે કોઈ પણ પાસ પરમિટ ન રજૂ કરતા અને પાસ પરમિટ નહીં હોવાનું જણાતા ઇસમને માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.